ચાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા હવે આજે આપણે લેક્ચર નંબર 16 પાર્ટ 1 રાસાયણિક પ્રક્રિયાઓ એમાં ગયા લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો એ ભણ્યા હતા કે સંયોગીકરણ પ્રક્રિયા કેને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા છે એની અંદર બે કે તેથી વધારે પ્રક્રિયાઓ એકબીજા સાથે સંયોજાય અને માત્ર ને માત્ર એક જ દ્વિભાજ ઉત્પન્ન કરતા હોય તો એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય પછી આપણે એવું ભણ્યા હતા કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે સમજાવો તો એ પ્રશ્ન આપણે ભણ્યા હતા પછી ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શ્વસન પ્રક્રિયા કોને કહેવાય બરાબર તો એની વ્યાખ્યા પણ આપણે ભણ્યા હતા ચાલો હવે આજે આપણે ભણશું વિઘટન પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા કેને કહેવાય તો કે વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા એવી છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં જે રાસાયણિક પ્રક્રિયામાં રાસાયણિક પ્રક્રિયામાં જે રાસાયણિક પ્રક્રિયામાં માત્ર ને માત્ર એટલે કે એક જ પ્રક્રિયાનું એક જ પ્રક્રિયકનું વિઘટન થઈને બે કે તેથી વધારે બે કે તેથી વધારે નિપજ નિપજ છૂટી પડતી નિપજ છૂટી પડે તેને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે વિઘટન પ્રક્રિયા કહેવાય છે બરાબર વિદ્યાર્થી મિત્રો વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા શું થાય તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકનું વિઘટન થઈને બે કે તેથી વધારે નિપજ છૂટી પડે તેને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે બરાબર તો ગયા લેક્ચરમાં આપણે સંયોગીકરણ પ્રક્રિયા ભણ્યા હતા બરાબર ઉષ્મા શોષણ અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા હવે આજે આપણે વિઘટન પ્રક્રિયા તો વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા બરાબર જો મના કરતા ઉલટી બરાબર સંયોગીકરણ પ્રક્રિયા કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકનું વિઘટન થઈને અથવા તો ઉષ્મા વડે વિઘટન થઈને ગમે તે રહેશે બે કે તેથી વધારે નિપજ છૂટી પડે તેને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો તેની એક વિઘટન પ્રક્રિયા છે એના ઉદાહરણ હવે આપણે સમજશું બરાબર જેમ કે કેલ્શિયમ અંશ ઓલા કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 તો વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ કાર્બોનેટ જે છે CaCO3 એને ઉષ્મા વડે એટલે કે ઉષ્મા વડે ગરમ કરવામાં આવે બરાબર અને કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવામાં આવે ત્યારે આનું વિઘટન થાય એટલે કેલ્શિયમ ઓક્સાઇડ બને અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે બરાબર તો કેલ્શિયમ કાર્બોનેટને જ્યારે ગરમ કરવામાં આવે આ ઘન સ્વરૂપમાં આવે એટલે કૌંસમાં સોલિડ S લખવામાં આવે કેલ્શિયમ કાર્બોનેટને ઘન સ્વરૂપમાં આવે કૌંસમાં એક S લખવામાં આવે અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ સ્વરૂપે છૂટો પડે તો વિદ્યાર્થી મિત્રો જે વિઘટન પ્રક્રિયાની અંદર ઉષ્મા આપવાથી વિઘટન થાય એવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહેવામાં આવે છે જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા વડે વિઘટન કરવામાં આવે બરાબર એવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહેવાય પછી વિદ્યુત વડે વિઘટન કરવામાં આવતું હોય તો એને વિદ્યુત વિભાજન કહેવાય અમુક રાસાયણિક પ્રક્રિયામાં પ્રકાશ વડે વિભાજન થાય તો એને પ્રકાશીય વિભાજન એટલે કે પ્રકાશીય વિઘટન કહેવામાં આવે છે તો વિઘટન પ્રક્રિયામાં કઈ કઈ ઊર્જાનો સમાવેશ થાય તો આ પાઠમાં ત્રણ ઊર્જાનો સમાવેશ થાય છે એક ઉષ્મા ઉર્જા પ્રકાશ ઉર્જા અને એક આવશે વિદ્યુત ઉર્જા તો આ ત્રણ ઉર્જાનો ઉપયોગ કરીને વિઘટન પ્રક્રિયા આપણે ભણશું તો આ ઉષ્મા વડે બીજું ઉષ્માનું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો એક તો FeSO4 ફેરસ સલ્ફેટ તો ફેરસ સલ્ફેટ છે એનું વિઘટન થાય ત્યારે આપણને શું મળે તો કે ફેરસ સલ્ફેટ છે એનું વિઘટન કરવામાં આવે ત્યારે આપણને
Fe3O4 બરાબર અને અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ વાયુ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે એટલે કે જ્યારે FeSO4 નું ફેરસ સલ્ફેટ નું વિઘટન કરવામાં આવે ત્યારે અહીંયા ફેરિક ઓક્સાઇડ મળે છે બરાબર એટલે એનું વિઘટન થઈ પછી સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ છૂટો પડે આને ઉષ્મા વડે ગરમ કરવામાં ત્યારે આનો રંગ છે એ બદલાઈ જાય છે આનો પહેલા જેવો રંગ હોય એ પછી એનો રંગ બદલે એટલે કે આ રંગ માની લ્યો કે લીલા લાલા કથાઈ રંગ લીલો રંગ હોય લીલો રંગ હોય પછી લાલા સ્પર્શતા કથાઈ રંગમાં એનું રૂપાંતર થાય છે બરાબર એટલે જ્યારે FeSO4 ને કસનળીમાં નાખી અને પછી એને ગરમ કરવામાં આવે ત્યારે આનો જે રંગ લીલો હોય એ લાલા સ્પર્શતો કથાઈ રંગ થઈ જાય છે એટલે એનું વિઘટન થાય છે બરાબર ઉષ્મા આપવામાં આવે હવે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવી હોય તો અહીંયા Fe3 છે તો અહીંયા ત્રણ મૂકી દઈ તો Fe3 થઈ ગયા અને સલ્ફર અહીંયા ત્રણ છે તો સલ્ફર ત્રણ કરવા માટે માની લઈએ કે અહીંયા હું બગડો મૂકી દઉં તો સલ્ફર બે થયા અને એકા ત્રણ થયા અને અહીંયા ઓક્સિજન છે ત્રણ ચોક બાર ઓક્સિજન ચાર અહીંયા બે દૂર છ અહીંયા છ ને ચાર દસ ને ત્રણ તેર થઈ ગયા તો આ રાસાયણિક પ્રક્રિયા છે એમાં કઈ તકલીફ છે માની લઈએ કે અહીંયા બગડો મૂકી દઉં તો હવે શું થયું તો કે અહીંયા સલ્ફર 2 અને એક સલ્ફર આ 3 થઈ ગયા હવે ઓક્સિજન જો ઓક્સિજન અહીંયા 2 તરી 6 6 ને 2 8 8 ને 4 12 અહીંયા 12 હતા થઈ ગઈ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત ચાલો તો આ છે એને વિઘટન પ્રક્રિયા કરવામાં આવે છે બરાબર હવે ત્રીજી વાત કરીએ કે એક કસનળીમાં લેડ નાઇટ્રેટ એટલે PbNO3 2 અને એક કસનળીની અંદર લેડ નાઇટ્રેટ લઈ અને એને ઉષ્મા વડે વિઘટન કરવામાં આવે બરાબર એક કસનળી છે એની અંદર લેડ નાઇટ્રેટ લઈ અને ઉષ્મા વડે એને વિઘટન કરવામાં આવે બરાબર તો આનું વિઘટન થઈ અને અહીંયા લેડ ઓક્સાઇડ બને PbO અને પ્લસ અહીંયા નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે એટલે કે જ્યારે લેડ નાઇટ્રેટનું ઉષ્મા વડે વિઘટન કરવામાં આવે એટલે ઉષ્માની હાજરીમાં ગરમ કરવામાં આવે એટલે આનું વિઘટન થાય એટલે લેડ ઓક્સાઇડ છૂટો પડે અને કથાઈ રંગનો નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આનો રંગ શું છે કેવા રંગનો નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ આનું વિઘટન થઈ નીકળે તો કથાઈ રંગનો બરાબર ચાલો હવે પ્રક્રિયા સંતુલિત કરવી હોય તો આપણે આ રીતે કરશું લેડ એક છે અહીંયા લેડ એક જ છે નાઇટ્રોજન અહીંયા એક છે નાઇટ્રોજન અહીંયા કેટલા છે બે છે બરાબર તો હવે અહીંયા આપણે બગડો ઓક્સિજન અહીંયા કેટલા થયા તો બે તરી છ ઓક્સિજન એક અહીંયા અહીંયા બે દૂ ચાર ચાર ને બે છ અને સાત થઈ ગયા તો આપણે આ કઈ મૂક્યું એમાં ભૂલ છે તો આ બગડો છે એ મોટોનો ભાગ ચાલો હવે હું એક બગડો અહીંયા મૂકી દઉં તો લેડ કેટલા થયા બે તો અહીંયા એક બગડો અહીંયા લેડ કેટલા બે હવે નાઇટ્રોજન કેટલા તો કે બે આ છે બે ગુણ્યા બે એટલે ચાર નાઇટ્રોજન તો હવે અહીંયા શું ઘટે શું મૂકી દો ચાર નાઇટ્રોજન ચાર થઈ ગયા હવે ઓક્સિજન ઓક્સિજન અહીંયા કેટલા કહેવાય વિદ્યાર્થી મિત્રો તો બે તરી છ છ દુ બાર તો અહીંયા ઓક્સિજન બે અહીંયા ચાર દુ આઠ આઠ ને બે દસ દસ ને બે બાર તો થઈ ગઈ સંતુલિત રાસાયણિક પ્રક્રિયા ચાલો તો હવે આ છે ઉષ્માની હાજરીમાં વિઘટન થતું હોવાથી આવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો વિઘટન પ્રક્રિયા છે એમાં એવું પૂછાય કે ઉષ્મીય વિઘટન છે એના ત્રણ ઉદાહરણ કે બે ઉદાહરણ લખો તો ઉષ્મીય વિઘટન બરાબર હવે પ્રકાશની હાજરીમાં વિઘટન થાય વ્યાખ્યાનો વિઘટન ની આ જ છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઊર્જા વડે વિઘટન થાય ને બે કે તેથી વધારે કિંમત છૂટી પડે તેને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે ઉષ્મા વડે કરવામાં આવતું હોય ગરમ કરી તો એને ઉષ્મીય વિઘટન કહેવાય પ્રકાશ વડે કરવામાં આવે તો પ્રકાશીય વિઘટન કહેવામાં આવે અને વિદ્યુત વડે કરવામાં આવે તો એને વિદ્યુતીય વિઘટન અથવા તો વિદ્યુત વિભાજન કહેવામાં આવે છે ચાલો હવે એના પછી
सिल्वर क्लोराइड, सिल्वर क्लोराइड, सिल्वर क्लोराइड ना द्रावण ने जियारे सूर्य प्रकाश की हाजरी में मुकवा मारे बराबर सिल्वर क्लोराइड छे ई आकोडी रंग नो होय सिल्वर क्लोराइड ने जियारे सूर्य प्रकाश की हाजरी में मुकवा मारे त्यारे अहीं चांदी એટલે કે સિલ્વર સફેદ રંગનું ચાંદી છે એ જગરામરતું છૂટો પડે અને હવે એના પછી આવશે ક્લોરીન વાયુ ઉડી જાય વાતાવરણ બરાબર એટલે સિલ્વર ક્લોરાઇડના દ્રાવણને અથવા તો સિલ્વર ક્લોરાઇડને જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકવામાં આવે ત્યારે અહીંયા સિલ્વર અને ક્લોરીન વાયુ છૂટો પડે છે એવી જ રીતે એજીબીઆર બરાબર એજીબીઆર બીઆર ક્લાસ નામ થશે સિલ્વર બ્રોમાઇડ સિલ્વર બ્રોમાઇડ એજીબીઆર નું છે ઈ સિલ્વર બ્રોમાઇડ બરાબર તો હવે અહીંયા એને જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં એનું વિઘટન કરવામાં આવે બરાબર ત્યારે એને શું થશે કે ચાંદી અને અહીંયા બ્રોમિંગ વાયુ છૂટો પડે છે બરાબર ચાલો સોરી વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આવી રીતે જશે એજીસીએલ અને એજીબીઆર એટલે ક્લોરીન કોઈ નિયંત્રણ નો હોય એટલે વાયુ સ્વરૂપે છૂટો પડે એટલે અહીંયા આપણે બગડે બે મૂકીશું એટલે સિલ્વર એ બે થઈ જાય અહીંયા બે આ જે આસની પ્રક્રિયામાં એવી રીતે થશે ચાલો તો હવે આ સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ આ બંને દ્રાવણનો ઉપયોગ ક્યાં થાય તો કે શ્વેત અને શ્યામ શ્વેત અને શ્યામ શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીમાં ઉપયોગ થાય છે શ્વેત એટલે સફેદ અને શ્યામ એટલે કાળો એટલે આને કહેવાય બ્લેક એન્ડ વ્હાઇટ તો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી હોય બરોબર એને ધોવા માટે આ દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે તો શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં આ દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે પહેલા છે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી પછી એને દ્રાવણમાં ધોવા બરોબર અને પછી એમાં ચિત્ર દેખાય તો આ શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં આ દ્રાવણ વપરાય છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો બરાબર તો એજીસીએલ અને એજીબીઆર આ બંને છે એનો ઉપયોગ શ્વેત શ્યામ ફોટોગ્રાફી એટલે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીનો ઉપયોગ થાય અને આ પ્રકાશીય વિઘટન કહેવામાં આવે છે સૂર્યપ્રકાશની હાજરીમાં આનું વિઘટન કરવામાં આવે છે હવે બીજું આના ઉપરથી કારણ એ પણ છે કે કારણ આપો કે સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડને ધૂંધળી બરાબર ધૂંધળી અથવા તો ઘાટા રંગની કાચની કે પ્લાસ્ટિકની બોટલમાં રાખવામાં આવે છે શું કામ એવું ધૂંધળી એટલે તો કે જેમાં પારદર્શક ન રંગીન બરાબર રંગીન બોટલમાં એટલે રાખવામાં આવે છે જો પારદર્શક કાચની બોટલ હોય તો એની અંદર સૂર્યપ્રકાશ વહી જાય એટલે તો એનું શું થઈ જાય વિઘટન થઈ જાય એટલે એને રંગીન સપાટી વાળી કાચની બોટલ કે પ્લાસ્ટિકની બોટલની અંદર રાખવામાં આવે છે અથવા તો એને તપથીરિયા રંગ કહેવામાં આવે બરાબર તો એવું કારણ છે નાની ભૂદેતન લીધી તો એનો જવાબ ઉભોય લઈ ગયા બરાબર ચાલો તો આ પ્રકાશીય વિઘટન હવે એના પછી આવશે પ્રકાશીય વિઘટન એના પછી આવશે આપણે વિદ્યુત વિભાજન વિદ્યુત વિભાજન વિદ્યુત વિભાજન કેને બરાબર તો હવે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત વિભાજનની વ્યાખ્યાની ભણતા પહેલા આપણે પ્રશ્ન છે એ નવમીમાંથી થોડા કહી દઈએ બરાબર પછી ટાઈમ વધશે તો આપણે આગળ ભણશું તો આ પાઠમાં વિદ્યાર્થી મિત્રો નવમીની અંદર કેટલા કેટલા પ્રશ્ન લખવાના છે તો એ જોજો પહેલેથી તમે જોતા જાજો તો પેજ નંબર 7 ઉપર પહેલો પ્રશ્ન છે એ તો બધાને આવડે કે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ છે એના વિશે સમજાવો તો એની કઈ પ્રક્રિયાના નામ આપો તો 5-6 ઉદાહરણ છે એ તો આપણને આવડે બરાબર એ લખવાની જરૂર નથી પછી જે આ પ્રવૃત્તિ છે કે પ્રવૃત્તિ 1.1 પાઠ્યપુસ્તક પાના નંબર 1 ઉપર જે પ્રવૃત્તિ 1.1 ને 1.2 આપેલી છે એના પ્રશ્ન પાકા કરવાના કે લેડ નાઇટ્રેટના પાવડરનો રંગ કેવો હોય તો કે સફેદ હોય એમાં લેડ આયોડાઇડ બને તો કેવો રંગ હોય તો પીળો રંગ હોય એવી રીતે એના પછી પેજ નંબર 8 ઉપર પ્રશ્ન નંબર બીજો અને પાંચમો
पेज नंबर 8 ऊपर प्रश्न नंबर 2 અને પ્રશ્ન નંબર 5 પછી આવશે પેજ નંબર 9 ઉપર 8 મો પ્રશ્ન પેજ નંબર 9 ઉપર 8 મો અને 6ઠો પ્રશ્ન 6ઠો અને 8મો પેજ નંબર 10 ઉપર 9 મો અને 10મો પ્રશ્ન અને 12મો 9 10 અને 12 પેજ નંબર 10 ઉપર 9 10 અને 12 પ્રશ્ન પછી પેજ નંબર 11 ઉપર 15મો અને 16મો પ્રશ્ન પેજ નંબર 11 ઉપર 15મો અને 16મો પ્રશ્ન પછી પેજ નંબર 12 ઉપર 17મો અને 18મો પ્રશ્ન પેજ નંબર 12 ઉપર 17મો અને 18મો પ્રશ્ન ચાલો હવે એના પછી આપણે વિદ્યુત વિભાજન છે એ આના પછીના લેક્ચરમાં ભણશું થેન્ક યુ